साबरकांठा जिल्लामां कोरोनानो कहर यथावत छे, त्यारे प्रांतिजमां पण कोरोनाना केसोमां साबरकांठा जिल्लामां प्रांतिज सहित तालुको बीजा स्थाने रह्यो छे। त्यारे स्थानिक तंत्र द्वारा हाल तो जाणे हाथ ऊपर करी दीधा होय અને ખાલી આબરૂ સાચવવા જાણે જે તે વિસ્તારમાં કોરોનાના કેસો આવતા હોય ત્યાં કપડું મારી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે। બસ કાગળ ઉપર આટલું જાહેર કરીને હાથ ઉપર કરી દેવામાં આવ્યા છે। કન્ટેનમેન્ટ ઝોનના રહીશોને ઘર આગળ કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। પ્રાંતિજમાં હાલ સ્થાનિક તંત્ર દ્વારા જાણે કોરોનાના કેસો વધતા विविध विस्तारों में कंटेनमेंट जोन तो फटाफट कागरो अने जेते विस्तारों में कपड़ानो पड़दो मारी तैयार करी देवामां आवे छे अने तंत्र द्वारा बीजी कोई व्यवस्था करवामां आवी नथी अने पोलीस द्वारा बहार मूकवामां आवेल पोलीस कर्मीओ पण कंटेनमेंट जोन बहार दिखाता नथी। त्यारे जे लोको कंटेनमेंट जोन में आवे छे तेवा लोकोनी हालत कफोड़ी बने छे। ઘરમાં નાના બાળકો હોય છે, વૃદ્ધ હોય છે તો સવારથી જ પ્રથમ જરૂરિયાત દૂધ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં ન મળતા હાલ તો કરિયાણું શાકભાજી સહિતની પ્રાથમિક સુવિધા જરૂરિયાત પણ તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું નથી અને રહીશો હાલ તો કન્ટેનમેન્ટ ઝોનને લઈને તંત્ર દ્વારા કોઈ પણ જાતની સુવિધા પૂરી ના પાડવામાં આવતી નથી। ત્યારે કન્ટેનમેન્ટ ઝોનના રહીશો શાકભાજી દૂધ તથા દવાખાને જવા નીકળે તો પ્રાંતિજ પોલીસ દ્વારા તેને પકડીને 188 ગુનો નોંધે છે। ત્યારે રહીશો તો બહાર નીકળતા 188 ગુનો નોંધવામાં આવે છે। ત્યારે હાલ તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા કન્ટેનમેન્ટ ઝોનમાં પૂરી ના પડાતા શાકભાજી દૂધ અને દવા લેવા જતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી છે। ત્યારે આ ખરેખર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા પછી તેઓને તેમના ઘર આગળ જ બધું મળી જતું હોત તો તેઓને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવા મજબૂર બનશે અને હાલ તો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોને સુવિધા ના મળતા રહીશો બહાર વસ્તુ કે જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવા બહાર નીકળશે ને પોલીસ દ્વારા પકડી પાડી દંડ તથા 188 કરવામાં આવી છે પણ કોઈ ચોક્કસ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી તેથી લોકો બહાર નીકળવા મજબૂર બન્યા છે અને પોલીસ તેની રાહ જોઈને બેઠી હોય છે અને રહીશો દંડાય છે। ત્યારે જો તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો કન્ટેનમેન્ટ ઝોનના રહીશો કન્ટેનમેન્ટ ઝોનમાં રહીને સરકારી નીતિ નિયમોનું પાલન કરશે ત્યારે હાલ તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધાઓ ના મળતા લોકોને કોરોનાની સાથે જ પરેશાની પણ વધી છે ને તેઓનો ઉપર 188ના કેસોનું પ્રમાણ પણ વધ્યું છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે અને જે કોઈ દોષિત હોય તેમની જોડેથી દંડ વસૂલ કરવામાં આવે તેવી લોકલાગણી પણ ઉઠવા પામી છે। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ છે।